शिव का लम्हु त्रियोग संहारिते। ോക്ഷദോക്ഷേകാരായ നമോ നമ മംഗളം ഭഗവാനോ മംഗളം ഗോകുമോ മംഗളം കുൻകൊണ്ടാരിയോ സുമംഗളം നമസ്മരിസ്മരണ സ്വാനുഭൂത്യാസ്തി സ്വഭാവായ ഭവായ ગાથાનો ભાવાર્થ ઈદનો સ્વરૂપ ઈદ પરમાત્મા સંસારનો માર્ગ કરીને સિદ્ધ થયા એનું શું સ્વરૂપ છે છેલ્લી ગાથાઓ છે ને દુઃખથી માંડેલો પહેલી શરૂઆત મહાન નરકાદીના દુઃખો અનંત વાર સહન કર્યા પછી સમ્યક દર્શન ચારિત્ર દુર્લભ છે એની પ્રાપ્તિ બતાવી એના ફળ રૂપે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પામ્યા એને મોક્ષ રૂપી દશા થાય એ દશાનું વર્ણન છે. સીધ ભગવાનના આત્મામાં કેવળ જ્ઞાન દ્વારા લોક અને અલોક સમસ્ત પદાર્થો પોતપોતાના ગુણ અને ત્રણેય કાળના પર્યાય સાથે એક સાથે સ્વચ્છ અહિંસાના દ્રષ્ટાંત એટલો દ્રષ્ટાંત વધારે મળ્યો આખો વધારે સ્વચ્છ અહિંસો હોય હરીસો દર્પણનો દાખલો આપ્યો જ ઘણા શાસ્ત્રમાં અમૃતચંદ્રાચાર્યએ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય આપી દર્પણનો દાખલો આપ્યો. દર્પણમાં જેમ આખી સીધું ઝળકે છે એમ ભગવાન આત્મા પોતાના જ્ઞાનની પૂર્ણ પર્યાયમાં લોકાલોક ઝળકે એટલે જણાય જણાય જાય એવો એનો એક સમયનો પર્યાય છે. સ્વચ્છ સર્વ પ્રકારે સ્પષ્ટ જણાય છે પણ જ્ઞાનમાં અરીસાની જેમ છાયા આકર્તી પડતી નથી. અરીસાનો દ્રષ્ટાંત આચાર્યોએ ઘણા ઠેકાણે કેવો જ્ઞાનમાં ઉપમાચ્યો છે દર્પણ ઈવ એમ કહીને. તેઓ પૂર્ણ પવિત્રતા મોક્ષ દશાને પામ્યા સિદ્ધ ભગવાન તથા તે દશામાં ત્યાં રહેલા અનસિદ્ધ મુક્ત જીવોની માફક અનંત કાળ સુધી રહેશે. પરમાત્મા અહીંયાથી ફરવાના દુઃખી દેખીને અવતાર ધારણ કરે ભક્તોને ભક્તોને સહાય કરવા અવતાર ધારણ કરે એવું છે નીચે ખુલાસો જો જેમ બીજને બાળી નાખવામાં આવતા તો તે ઉગે જ નહીં તેમ જેને સંસારના કારણોનો સર્વથા નાશ કર્યો તે ફરી અવતાર જન્મ ધારણ કરે નહીં. કાલ કહ્યું તો શ્રદ્ધાના ગુણનું એટલું જોર છે પરમાત્મા પૂર્ણાનંદનું જે સંગમ દર્શન પ્રગટ કર્યું હતું પહેલું એને એનું સંગમ દર્શન ત્યાં રહે છે એથી સંસારના રાગાદીના રૂપ પરિણમન કરતા નથી સંસારને ઈચ્છતા નથી ત્રણકાળમાં સાદી અનંત શાયની એવી રહે છે. ખરીને અવતાર જન્મ ધારણ કરે નહીં અથવા દાખલો આપીએ ને ઘણી વાર માખણ માખણમાંથી ઘી થયા પછી ફરીને ઘીનું માખણ થાય નહીં માખણનું ઘી થાય. સંસારની અશુદ્ધ દશા એ
માખણ એનો નાશ થઈને અંતર સ્વરૂપ ની શ્રદ્ધા પૂર્ણ આદિ પ્રગટ થાય, પણ ઘી થઈ એનું પાછું માખણ થાય એમ બને, એમ પૂર્ણ આનંદ નો સ્વભાવ પ્રગટ થાય. સંન્યાસ દર્શન પ્રગટ થાય તો પાછો પડે એની તો આ તો પૂર્ણ દિશા થઈ. સમજાણું થાય ઘીનું માખણ થાય નહીં એમ આત્માની સંપૂર્ણ પવિત્રતા રૂપ આ શરીર મોક્ષ દિશા પ્રગટ થયા પછી કદી અશુદ્ધ આવતી સંસારમાં ફરી આવતું નથી. વળી અહીંયા કહે છે અપરિમિત કાળ ચાલ્યા જાય છતાં તેની અખંડ શાંતિ વગેરેમાં જરા બાધા આવતી જૂનની શાંતિ નથી થતી એમ કે છે. તો આત્મામાં જે અનંત શાંતિ 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 વિતરાગતા પ્રગતિ એને ગમે એટલો કાળ લાગે તો એ જૂની થઈને જીર્ણ થતી નથી, તો એવી ને એવી તાજી તાજી શાંતિ રહે. સમજાણો નવી નવી પ્રગટ થાય છે ને. આ પુરુષ પર્યાય પામીને નરભવન લીધો હતો ને, જે જીવોએ આ સુચૈતનની પ્રાપ્તિ રૂપ કાર્ય કર્યું છે તે જીવ અત્યંત ધન્યવાદ ને પાત્ર છે. પોતાની પ્રશંસા સિદ્ધપદની પ્રાપ્તિને માટે અનુમોદન કર્યું. ધન્ય અવતાર ભાઈ જેણે સંસારનો અંત તેઓને મોક્ષ દિશા પ્રાપ્ત કરી. તેઓ અનાદિકાળથી ચાલ્યા આવતા પાંચ પ્રકાર પ્રવર્તનનું સંસારના પરિગુણનો ત્યાગ કરી ઉત્તમ સુખ પ્રાપ્ત કર્યું મોક્ષ મુજબ. હવે 14મી રત્નત્રયનું ફળ અને આત્મહિતમાં પ્રવૃત્તિનો ઉપદેશ. મુખ્ય ઉપચાર દુભેદયો વરબાજી રત્ન ત્રય ધરે અરુ ધરેંગે તે શિવલહે તિન સુયસ જલ જગ મરે એમ જાણ્યા લસાની સાસ ખાનિયા શિકણાદરો જમ લો ન રોગ જરા ગરે તમે લો જતી નિજ હિત કરો. જો છેલ્લે ઉપદેશ છે એક તો પેલું વરભાગી એટલે મહાપુરુષાર્થી મોક્ષ માર્ગ નો પુરુષાર્થ મહાપુરુષાર્થ છે. સંસારનો પુરુષાર્થ ઉલટો ને ઊંધો છે. ભગવાન આત્મા એનો પુરુષાર્થ સ્વસન્મુખનો મહાપુરુષાર્થ અનંતકાળે નહીં કરેલો, કેમ કે પોતાના સ્વરૂપની રચનાનું જે વીર્ય પોતાના શુદ્ધ સ્વભાવને રચે એવું એનું વીર્ય મહાપુરુષાર્થ છે. વિકારને અનાદિકાળથી રચે છે એ તો બધી શાસ્ત્રકાર કહેને નપુંસકતા કહે છે. વિકારને રચે ને વિકારના દુઃખને ભોગવે એ કઈ આત્માનો પુરુષાર્થ કરો નથી. આ કહે છે મહાપુરુષાર્થ ચૈતન સન્મુખ થવું અનાદિકાળથી પર સન્મુખ છે એનાથી વિમુખ થઈને સ્વર સન્મુખ થવું મહાન પુરુષાર્થ છે. સમજાણો ઓ નરમે કોણ કરે મહાપુરુષાર્થ છે. ભગવાન પુરુષાર્થ તો સારામાં છલો છલ ભર્યો છે. વીર્ય ગુણ તો તારાના છલો છલ ભર્યો પૂરણ છે. એ ઉપર નજર નાખતા મહાસમ્યક શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય એ મહાપુરુષાર્થી થાય એવા જીવ આ પ્રમાણે નિશ્ચયને વ્યવહારથી બે પ્રકારના રત્ન ચરેને કરે
અને ધારણ કરે અને કરશે. પુરુષાર્થીજી જો નિશ્ચય રત્નત્રય પણ પુરુષાર્થી, વ્યવહાર રત્નત્રય પણ એ જાતનો વિકલ્પ વ્યવહાર છે. પુરુષાર્થી આત્મા નિશ્ચય ને વ્યવહાર ને મોક્ષ માર્ગ ને ધારણ કરે છે. સમજાવું કઈ પુરુષાર્થ ને વડભાગી પુરુષાર્થ છે. વડભાગી નો અર્થ ભાઈવાન એટલે પુરુષાર્થવાન, એમ ભાઈ બેટી જડનું એનું કામ થાય. સિદ્ધન એમાં ભાગવાન કયા છે? ભાગવાન સિદ્ધન એકો આત્મામાં ભાગવાન કયા છે? સિદ્ધના નામ છે ને એકો આઠ હમણાં છે, વાંચે છે ક્યાં? હજી પહેલા વેલા આવ્યા છે ને 113,008 નામ. હે હા, બનાર સિદ્ધાર્થ કરેલા છે, બીજા ઘણા કરેલા છે, આદિપુરાણમાં કરેલા છે, ચિંતન પાણી કરેલા છે. વડભાગી મહાભાજ, મહાભાજ એ જ મહાભાગવાન શિવ પરમાત્મા. આ તો પુરુષાર્થ ના મોક્ષ માર્ગ નો પુરુષાર્થ. સમજાણો કાંઈ નિશ્ચય વ્યવહાર બે પ્રકારના રત્નત્રય ને ધારણ કરે. જેવો પહેલો શબ્દ મુખ્ય છે, બીજો શબ્દ ઉપચાર છે. સમજાણો કાંઈ શરૂઆતમાં પણ નિશ્ચય ને વ્યવહાર એમ લીધું, નિશ્ચય ને પછી વ્યવહાર એનો હેતુ ને કારણ લીધું. અહીં પણ મુખ્યને ઉપચાર બે કહ્યું, નિશ્ચય સ્વરૂપ આત્માનો અનુભવ, આત્માની દ્રષ્ટિ, આત્માનું જ્ઞાન, આત્માની રમણતા, એ નિશ્ચય રત્નત્રય છે. એને ધરંગે ધારણ કરશે એમ કહે છે. ધારણ કરશે એની મળાય નહીં, પુરુષાર્થથી ધારણ કરશે. સમજાણું કાંઈ વ્યવહાર તંત્ર પણ એ જાતનો સુભરાગ છે ને, નિમિત્ત રૂપે આવે છે એને વ્યવહાર ધારણ કરે છે એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ કે મોક્ષ પામે છે. મોક્ષના બે માર્ગ ક્યાં ને, એક ઉપચાર ને અણુપચાર, બે થી મોક્ષ પામે છે એમ કહેવામાં આવે છે. અને તે ધારણ કરે છે અને કરશે ભવિષ્યમાં, તે મોક્ષ પામે છે અને તે મોક્ષ પામશે, પામે છે અને ભવિષ્યમાં ભગવાન આત્મા એના સ્વભાવના અંતરમાં માચમ કરીને, અંતરમાં ઘોળન કરીને દ્રષ્ટિ જ્ઞાને રમણતામાં રમશે. અલ્પકાળના મોક્ષને પામ્યા અને પામશે. સમજાણું કાંઈ મોક્ષ પામે છે તથા પામશે. તે જીવના એ સિદ્ધ થયેલા આત્માના સુયશ જો સુકીર્તિ રૂપી જવ જગમો એ સંસાર રૂપી મેનો નાશ કરે છે અને કરશે. એ સિદ્ધ ભગવાનને લક્ષમાં લઈને જે પરમાત્મા આવા છે એની સુકીર્તિ જગ જો જાગે જગતમાં, આવા પરમાત્મા સીધો હો એને જે લક્ષમાં લેશે એને સિદ્ધ ભગવાન એના મૂળના નાશ કરવામાં નિમિત્ત કહેવામાં આવે. સમજાણું કાંઈ પ્રસિદ્ધ સિદ્ધ આવશ્યક નહીં, પ્રસિદ્ધ સુસિદ્ધ વિશુદ્ધ. પ્રસિદ્ધ છે તો કેમ કે છે? સિદ્ધ ભગવાન તો જગતમાં પ્રસિદ્ધ છે. હીરાલાલજી આ કઈ કે નહીં, ઓ સુસિદ્ધ આપે ભક્તિ મેં પ્રસિદ્ધ છે ને, કે સિદ્ધ તો પ્રસિદ્ધ છે ને. આ પૂર્ણાનંદ ને પ્રાપ્ત એ તો સિદ્ધ અનાદિથી પ્રસિદ્ધ છે. એ પ્રસિદ્ધ એના સુકીર્તિ રૂપી જળથી, એની પ્રસિદ્ધિથી, સમજાય છે, કાંઈ સંસાર રૂપી મેલનો નાશ કરે છે. એની પ્રસિદ્ધિ સંસાર રૂપીનો મેલનો નાશ કરે છે. સંસાર જીવો આવા
પ્રસિદ્ધ ભગવાન, પ્રસિદ્ધ સિદ્ધ સુસિદ્ધ, એની કીર્તિ એટલે એના ગુણગ્રામ જે આ રીતે છે અથવા એની પવિત્રતા છે એ જ એની સુકીર્તિ છે. એને જે અંતરમાં સમજશે એને નિમિત્ત કરીને તેના જગરૂપી સંસારના મહેલને તે હરનારા શ્રી ભગવાન મહેલને હરનારા છે. સમજાણું કાંઈ? ભોગસમાં આવે છે કે નહીં? તમારી વરમુતનું જંતુ સારું બોલી રાખું શીખ્યા થતા નહીં ચંદુ ભાઈ, ભોગસ ભૂખ શીખ્યા નહીં હોય. સમજાણું કાંઈ? એમ જાણીને પ્રમાદ સ્વરૂપમાં અસાવધાની હાનિ એ આળસની હાનિ કરીને દેખો, આળસને છોડીને પુરુષાર્થી વાત છે. અહીંયા કર્મને મંદરને નથી કહેતા કે ભાઈ સાહેબ કર્મ છું છે ને ધર્મનો લાભ કરવો છે ને. આળસ હાનિ પાર છે ને, એમ જાની આળસ હાનિ સાહસ થાનિ યશિખ આદરો અસી નસી કરી. એમ જાણીને આળસ, આ સંસારના જેટલા પુરુષાર્થી આળસ છે, પ્રમાદ છે, જેટલા મિથ્યા દ્રાગ દ્વેષ જ્ઞાનના પુરુષાર્થી બધો આળસ છે, એ આળસ છોડી એમ કે છે. બધા બધા આળસુ છે, આત્માના પુરુષાર્થ નથી કરતા, એ બધા આળસુના ગોળ છે પરમાત્માના. સમજાવું કાંઈ? આળસ છોડી પછી હાની હાની છોડી દીધું, સાક્ષ હાની હિંમત પુરુષાર્થ કરીને, હિંમત પુરુષાર્થ કરો. ઓહો, હું તો અલ્પકાળે આત્માની પ્રાપ્તિ કરનાર, મુક્તિ કરનાર આત્મા છું, હું તો મોક્ષનો જ પાત્ર છું. એમ સાહસ પુરુષાર્થ કરીને આ શિખામણ ઉપદેશ ગ્રહણ કરો. આળસ છોડી પુરુષાર્થ કરી આ શિખામણજી કીધી અને ગ્રહણ કરો. સમજો કે છે, આવા કાવા જો શું કે છે. જબ લોર રોગ જરા રહે તબ લો જતી તી નિજ હિત કરો, એ શાસ્ત્રમાં પણ વાંચ્યો એવા આવે છે. જ્યાં સુધી રોગ ને ઘડપણ ન આવે, પછી રોગ ને ઘડપણ પછી રાજ ઉપાડી કે છે એની પણ. જ્યાં સુધી રોગ અને ઘડપણ ન આવે, શરીરમાં રોગ આવે પછી આ ગયા કર્યા છે આડું પાડે છે એમ નીકળી એમ કે છે ને જતનભાઈ પોતે દાખલો. અને ઘડપણ ન આવે, ઘડપણ થાય જ્યાં 85-80 લાવું પડે, ના થાય બેહાય નહીં. સાંભળો ભાઈ, ક્યાં મને બેહવાના ઠેકાણા નથી. એવા ઘટ જ્યાં સુધી જરા ને રોગ ન આવે ત્યાં સુધી માં જટ શીઘ્ર નિજ હિત કરો, એ આત્માનું હિત જલ્દી કરી લેવું જોઈએ. ઊંધા તો ભાવ અનંતકાલથી કરે છે, ઈ કે જટી તો શાસ્ત્રમાં આવે હોય. હું કુંકુંડાચાર પણ કે છે ભાઈ, પુરુષાર્થ નબળા વાળાને બાકી તો ગડપણ હોય કે નારકીનો અવતાર હોય ત્યાં પણ સંગત દર્શન જ્ઞાન પામી શકે છે, પણ અહીંયા તો સાધારણ પુરુષાર્થ નબળા વાળાને એ રીતે કે ભાઈ ગડપણને જરા ન આવે તો ત્યાં સુધી સાવધાન કરી લે, પછી નહીં કરાય પછી રાડું પાડી અરે તાણા ગયા, હવે તાણે ફર્યા નહીં ને હવે ઘેરાઈ ગયા. જતનભાઈ
એમ રાજ ઉપાડી કે માટે જપ કરી લે એમ. શીઘ્ર આત્માનું હિત કરો. પૈસા પણ શીઘ્ર હિત કરો, કર્મ નડે છે એમાં અમારે શું કરવું? શીઘ્ર હિત કરવો કઈ રીતે કરવું? દર્શન માં નડતું હોય, ચારિત્ર માં નડતું હોય, પણ એ નડતું નથી આંબળ ને મારા ઊંધા પુરુષાર્થે તું એના દબાઈ ગયો. હવણા પુરુષાર્થે આત્માથી સ્વાધીન દશા પ્રગટ કરી શકે તારા હાથની વાત એમ કે છે. જુનામાં આ દોલત રામ બી આમ કે છે, કર્મ નું કેમ નથી કે ભાઈ તને કર્મ કરશે માટે હવે પુરુષાર્થ કરજે. સમજાણું થાય? આત્માનું હિત કરો, કરવું જોઈએ, હિત કરવું જોઈએ ભગવાન આત્માનું. ઓહો, ઉગારી લેવો જોઈએ. 84 અવતારમાં રખડતો એને ઉગારી લેવો જોઈએ. સમજાણું કાંઈ? આમાં તો એમને નું કઈ કઈ ભણવું જોઈએ સંસારનું કે એ ન કહ્યું. હે, આ કરવું કે કરીને ધર્મચંદજી નહી. જે સત્પુરુષાર્થી જીવ, સાચા પુરુષાર્થી જીવ, સર્વજ્ઞ વિતરા કથિત નિશ્ચય વ્યવહાર રત્નત્રય નું સ્વરૂપ જાણીને, ઉપાદય અને હે તત્વ નું સ્વરૂપ સમજીને, યથાર્થપણે નિશ્ચય રત્નત્રય તે ઉપાદય છે, વ્યવહાર રત્નત્રય વચ્ચે શુભરાજ આવે છે. પણ ખરેખર તો એ છે, આવે છે અને વ્યવહારે ધારણ કરે છે એમ કહેવામાં આવે. સમજાણો? પોતાના શુદ્ધ ઉપાદાન આશ્રી, એ તો પોતાની ખુલાસો આપણે કહ્યો છે. નિશ્ચય રત્નત્ર સદાત્મા આશ્રય વિતરાગ ભાવ મોક્ષ માર્ગ ને ધારણ કરે. ખરેખર સ્વરૂપ ને આશ્રય નિશ્ચય મોક્ષ માર્ગ ધારણ કરે, અને જેવી વ્યવહાર માર્ગ રહે દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા આદિ નો રાગ એને વ્યવહારે ધારણ કરે એમ કહેવામાં આવે. એ નિમિત્ત રૂપ છે ને વ્યવહાર. સમજાણ? ધારણ કરે છે ને કરશે તેજી પૂરણ પવિત્રતા રૂપ, પૂરણ પવિત્રતા રૂપ મોક્ષ દશાને પામે અને પામશે. ગુણસ્થાનના પ્રમાણમાં શુભરાગ આવે છે. ચોથે પાંચમે છઠ્ઠે શુભરાગ દેવગુરુ શાસ્ત્રીની ભક્તિનો, શ્રદ્ધાનો, ધનકરનો એવો ભાવ આવે. તે વ્યવહાર રત્ન સ્વરૂપ જાણવું અને તેને ઉપાધિ ખરેખર એને આદરણીય માનવો નહીં. તેનું નામ વ્યવહાર તંત્રનું ધારણ કર્યું કહેવાય. આવે તેને આદરણી ન માનવું, પણ એને છે એમ જાણવું એનું નામ ધારણ કર્યું કહેવામાં આવે. જે જીવો મુક્ત પામ્યા અને પામશે તેનું સુકીર્તિ રૂપ જળ કેવું છે? જો એની કીર્તિ આ સંસારની કીર્તિ હું દૂર કે છે એમ કે છે, અને 5 લાખ પેદા કરે, 50 લાખ પેદા કરે, હવે નામ રાખ્યું બાપુ એના બાપનું, હે, પોતાનું નામ રાખ્યું બાપનું એમ કે. અહીં તો કે સીધ ભગવાન, જેની શું કીર્તિ એવું જળો એવું પ્રતિક છે કે એ પરમાત્માનું યથાર્થ સ્વરૂપ સમજે અને સ્વસન્મુખ થનાર ભવજીઓ તેના સંસાર રૂપી મળને હરવાનું પરમાત્માની સુકીર્તિ રૂપી જળ નિમિત્ત છે. એ સુકીર્તિ વ્યાપી છે ભગવાન સિદ્ધની. સિદ્ધ પ્રસિદ્ધ છે ને, નથી ભાવતો કે એ ધર્મદાસ ફુલકમાં ભાઈ, ધર્મદાસ ફુલક બોલે ગયા હતા ને કટારક પાસે, દેવેન્દ્ર ભાવતો નથી, સીધ છે ને, સીધ પ્રસિદ્ધ છે ને. આપ જાણો સીધ પ્રસિદ્ધ છે ને, નથી જોતો કાનમાં કીડા આપ્યા હતા, ધૂમ લાગી દીધી કે આ હું કે સામે એમ કરતા સિદ્ધ સ્વરૂપમાં પોતાનું સિદ્ધ સ્વરૂપ અંદર લાગી દઈ. સમજાણું કાંઈ? હવે છે ને છોટો ભાઈ,
એવી કીર્તિ સુશીલ ભગવાનની કે છે કે જગતના પ્રાણીના અજ્ઞાન રૂપી મોહને હરવામાં કારણ છે નિમિત્ત. આમ જાણીને પ્રમાદ છોડીને સાસ એટલે પાછો ન ફરે એવો અખંડ પુરુષાર્થ રાખી સાસ હાની કરે. પુરુષાર્થ પ્રગટ કર, પુરુષાર્થ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ નો ફોન પરમાત્મા પોતે જ બિરાજે છે. એમાં નજર નાખીને એવો ઠર કે ફરીને પાછું ફરવું પડે નહીં એમ કે છે. સાહસ ઠાની અખંડિત પુરુષાર્થ રાખી આ ઉપદેશ અંગીકાર કરો. એ પુરુષા રાખી આ ઉપદેશ અંગીકાર કરો. જ્યાં સુધી રોગને ઘડપણે શરીરને ઘેરું નથી હિન પુરુષાર્થીને જઈ, બાકી ગડપણને રોગમાં જ કેવું જ્ઞાન પામે છે. સમજાણું કાંઈ આટલી નરકના પીડા રૌરવ નરક આજ બોલી જાય રોગ ને બધું તો રોગ જેને સમયમાં હાથ ખેંચે સુંદર ચૂપ્યું ખેંચી ને અંદર માં લઈ જાય એનો અનુભવ કરી લે આત્માના આનંદ નો હવા લઈ લે. એ હાથમી નરક ના નારકી સમજાણું કાંઈ. એટલે રોગ ને વૃદ્ધાવસ્થા એ આત્માનું કાંઈ ન થઈ શકે એમ નથી. અહીં તો ફક્ત બીજે પહેલો ઝટ પુરસ્કાર કરી લે વૃદ્ધાવસ્થા ને રોગ આવ્યા પહેલા એટલી જરૂરિયાત બતાવવા વાત કરે. એની વૃદ્ધાવસ્થા ને રોગ કરતા અનંત ગુણો દુઃખ નારકીમાં છે. પહેલી રીતે અનંત ગુણો આગળ હાથમે છે ત્યાં પણ એકદમ અંદરમાં. ઓહો અરે આ તો આનંદ કંદ સચ્ચિદાનંદ નિર્મળાનંદ પ્રભુ જ હું છું. હું જ પરમાત્મા છું. એવું ભાન હાથમે નરકના પ્રતિકૂળતા સ્થાનમાં પણ કરે. રોગ અને ઘડપણે શરીરને ઘેરું નથી તે પહેલા વર્તમાનમાં શીઘ્રાત્માનો હિત કરી લેવું. ભવિષ્યમાં કશું છોડી દઈએ વર્તમાન કરી લે. સમજાણું કાંઈ છેલ્લી ભલામણ યો રાજ હે સદા સાતે સમામૃતશીએ કિરંભજે વિષય કષાય જગતો ત્યાગ નિજ પદ દેહી કહાર જો પર પદ મે નતીરો પદ યહ ક્યું દુઃખ સહે પદ યહ ક્યું દુઃખ સહે. જો કેટલું પદ રહ્યું છે અમ દોલ હો સુખી સ્વપદ રચી દાવ મત ચૂકો યહે. રાગ રાજસ હે રાગ શબ્દ મો રાગ તો સાધારણ શબ્દ રાત્રે રાગ શબ્દ મો પરમા પ્રીતિ ને પરમા અથિરતા એમ રાગ. હે આત્મા રાગ આજ અગ્નિ છે. તો ભગવાન આત્મા શીતળાનંદ પ્રભુ શીતળનાથ એને છોડી અને આ મિથ્યા મોહ રાગ અગ્નિ અવગે છે. બરાબર છે નોંધ. આ રળવામાં ભોગમાં આદરૂમાં કીર્તિ સાંભળવામાં ગરીબને દીખા હે આજ અવગે છે. અહીં તો ખેજુ નહીં જો રાગ આજ દે સદા 24 કલાક અવગે છે બાપા તને રાગ. ભાઈ ભગવાન આત્મા સચિદાનંદ નિર્મળાનંદ પ્રભુ શીતળનાથ શીતળ 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 ઉપસમ રસ વર્ષે જેના સ્વભાવમાં એવો ભગવાન એને છોડી કોઈ પણ વિકલ્પ ઉઠાવવો ભ્રમણાનો અચિરતાનો વિષયનો આદરૂનો કીર્તિનો
પાંચ ભાવ જશે જશે બરાબર બરાબર છે વસંતલાલજી. કેમ છે ચમનભાઈ? ત્યાં આમાં કઈ દુઃખી તો લાગતો નથી કે માણસ આત્માન શીતળ છાયા કલ્પવૃક્ષમાન શીતળ પ્રભુ એને છોડીને જેટલા વિકલ્પો બ્રહ્માના કે રાજેશના કરે એ બધી અગ્નિ હવે છે. પ્રણભાઈ ભાઈ ને કહ્યા સમજાવું કાય આજ હવે છે આમ શીતળતા આમના ડગલા પીડ્યા છે એમ કે છે. શીતળ શિલાસ શ્રીકાંત નહીં જ્યાં ઇન્દ્રો વિશ્રામ લહે સમોસરણમાં કાલ સુધી આવ્યું છે. શ્રીકાંત શીતળ શ્રીકાંત શિલા ઇન્દ્રો આવીને જરી વિશ્રામ એમાં શશિકાંત શીતળ જ્યાં આત્મા એક વિકલ્પ નું દૂત નું ઉઠે એ બધો દુઃખ ને રાગ અગ્નિ સમજાવાનું કારણ અહી તો શું કહ્યું અનાદિ કાળથી શુભાશુભ ભાવ બધા રાગ નું દાહ છે એમ કે છે. ચોવીસે કલાક મુનિ થયો દિગંબર અનંતવાર તો પણ રાગ દાહ સર્જે છે બરાબર છે. પણ આ શું કહેવાય કે રાગ આજ દહે સદા તાપે સમામૃત છે એ શુભ ને અશુભ રાગ એ બધો મિથ્યા ભ્રમ એ બધી આજ છે. અનંતકાળમાં નવમી દીર્ઘ અનંતવાર ગયો ત્યાં પણ આજમાં હોતો હતો એમ કે છે. સંસાર વચ્ચે શું કામ છે એને ભાઈ હોવી હોવી છે કે રાખવી છે ને સમજાણું કાંઈ હોળી હોતી ને હોળી ઉતાણી અહીં તો કે છે ઓહો ભગવાન આત્મા જેટલા પ્રમાણમાં છે પરમાં સુખ છે એવી બુદ્ધિ પરને લઈને દુઃખ છે એવી બુદ્ધિ ઈશાનિશની બુદ્ધિઓ એ બધો રાગ અગ્નિ છે અગ્નિ આત્માની શાંતિને બાળે એમાં બળી રહ્યો છો જળી રહ્યો છો ચોવીસ કલાક એમ કે છે. એમ છે સરીનભાઈ પૈસા વાળા એમ છે કે ગરીબતી છે ચારી ગતિમાં ચારે ગતિમાં ગરીબ ને તવંગર રાત ને રાજા નારકી ને દુઃખ દેશ બધા ચોવીસે કલાક આત્મદ્રષ્ટિ ને આત્માની જ્ઞાન વિના આજથી સમજી રહ્યા મને ચોવીસ કલાક અશુભ ભાવ તો હોય એમ કીધું રાગ જમે મોહના પછી પ્રકાર વિખ્યાત લો શુભાશુભ ભાવ લો બધો મો તે સમામ્રત છે એ જીવને બાળી રહ્યો છે રાગ તેથી સમામ્રત સમતા રૂપી અમૃત નું સેવન કરવું જોઈએ. સમતા શબ્દે સંયમ દર્શન જ્ઞાન ને ચારિત્ર સમજાય છે કાંઈ. સમતા એટલે વિકરાગતા ને વિકરાગતા એટલે સંયમ દર્શન જ્ઞાન ને ચારિત્ર સમજાણું કાંઈ. મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા રાગ બેસી અગ્નિ માટે છે એને ટાળવા
समामृत के लिए संप्रभु भगवान समामृत स्वरूप पोतानु से एनी अंतर पर्याय मां भगवान ने शिवों के जेती संगत दर्शन जानकारी तो प्रगट खाए जानो आना संता रूपी अमृत नु सेवन संतोष संतोष की व्याख्या उनका भाव बंधनों कारण खैर शरीर आदि पर आत्मा ज्ञाता दृष्टा तो एवी अंतर दृष्टि ने ज्ञान करो एनु नाम संतोष ने समता कहवा मा आवे समा अमृत की तुम कर समृता होती अमृत आज आज तरा अमृत सेवन करूं चाहिए विषय कसाय अरे भाई कच विषय कसाय तो जिसे एनो अनादि काल थी सेवन करू से विषय कसाय के पर तरफ ना भाव होते हैं अनादि थी सेवा स्व विषय छोड़ी ने पर विषय ना तरफना भाव अनादि थी क्रिया स्वर्ग में हो नरक में हो बदे ठेकाने ये पर भाव क्रिया करते ये विषय कटाए तो कीर भजे अनादि काल की सेवन भजन करे तो भाई बराबर से अनादि काल की विकार नु सेवन करे आज ने हवजे एने सेवन करे के से। पूर्व पुतानी हाथ ना अधिकार आम प्रेम से आम प्रेम करवो विवाद शू से फिर के अनादिकाल जो विषय कसाय ने भजी रो छो के एक विषय कसाय सेवा अनादि सेम कर हवे तो तेनो त्याग कर हवे तो छोड़ हवे तो छोड़ बहुत सेवा नीज पद ने अब तो त्याग अने नीज पद ब्रेय है नीज पद ब्रेय है अनुभवी है भगवान आत्मा शुद्ध अनाको स्वरूप शीतल शांत ज्ञानानंद जल की भरेलु अमृत स्वरूप एनो अनुभव करने जेमा शांति छे जेमा संतोष छे जेमा तृप्ति छे जेमा कृतकृतपणो को हम जानो आमा तो यूं सेवन करो के राशन करो उल्टू सेवन करे सुलटू करे एम कई एम नहीं कहू के कर्म तो ने बावे एम कई समय कई जुड़ બીજા સાધવાની નિમિત્તિ કથન હોય યા રાગ આ જતા હે સુદા એમ કીધું છે સારો વિકાર તને બાળે છે શરમ તને બાળે છે અને દુઃખ આપે છે ને એક શબ્દ છે પીડ્યો છે એમાં દોલતરામ દીકરો સઢાળા છે ચાલતી શાળા હજારો માણસને કંઠસ થઈ છે કેટલાક સમજાણું થાય એક જ વાત વિકાર નું સેવન ઊંડા પુરુષાર્થી કરે તો સુલટા પુરુષાર્થી અમૃત નું સેવન કર બસ એક જ વાત હજુ એમાં કઈ કર્મ ને યાદ કર્યા નથી કર્મ તને આમ મોળા પર થાય ને આમ થાય નહીં બાના કર્યા મફત નો મારો ઢોંગી દોષ કરે ને નાકે કોક ને માથે કર્મ આમ કર્મ અમને આમ સમજાણો રાજ એમ કીધું કર્મ તને બાળે છે કર્મ તને અવધારે ચંદુથી કરે છે એમ કહ્યું નથી આમાં એ પરપદ નિજ પદનો ઓળખોણ પ્રાપ્ત કરવો નિજ પદ બે એ નિજ પદ ને વાર અંદર ઉગાડ બોલો તો ઉગાવો બહુ કર્યો વિકાર નો ના દીધી જાય ભગવાન આત્મા શાંત અનંત ભૂમિ શાંતિ સંતોષથી ભરેલો
આ તૃષ્ણા તૃષ્ણા તૃષ્ણા, પૈસાની તૃષ્ણા, ચોરની તૃષ્ણા, આબરૂની તૃષ્ણા, મોક્ષની તૃષ્ણા સળગી રહ્યો છે. શાંત શાંત જળતાળો પ્રભુ, નિરપદમાં આવી જા અને એમાં ખર એને પ્રાપ્ત કરવું જોઈએ. કહા રચો પર પદ મેન તેરો, ભાષા જો, કહા રચો પર પદ મેન તેરો, પદ યહે ક્યું દુઃખ સહે, પદ યહે ક્યું દુઃખ સહે. સમજાય છે નહીં? પર પદ રકાર જો પર પદ મેન તેરો, અરે ભગવાન પર પદાર્થમાં પરભાવમાં કેમ રાખી રહ્યો છું ભાઈ? પર વિકારી પદ રાગ દ્વેષ અજ્ઞાન વિષય ભવ વાસના ભ્રમણા, એ પર પદમાં ભગવાન શું રાખી રહ્યો? પર પદ કહા રચો પર પદ મે તેરો, પદ્ય હે, એ આ પદ સા મૂળમ આવે છે ને ભાઈ, અપદમ પદમ, એ શૈલી બધી એને શાસ્ત્ર નહીં કરી બધી સમય સા, અરે આ અપદ છે, અપદ છે, આવે છે ને ભાઈ, એ તારું પદ અહીં છે, અહીં છે, બે વાર અહીં પદ જોઈ બસ. શૈલી બધી આ પૂર્વના પંડિતો ઘરનું કાંઈ આચાર શાસ્ત્રોની ભાષા પણ એ રાખીને વાત કરે છે. હે હા ભાઈ, એ વિકારી પદ સારું નહીં ભાઈ, અપદ છે ને પ્રભુ. હા એ વિકારી પદ પ્રભુ, વિકાર એ પરમા સુખ બુદ્ધિ, પરમા સુખ બુદ્ધિ ઈશ્વરની બુદ્ધિ રાજવે ભાઈ, પદ પદ તો સુખ છે ને, અપદ છે ને, નિષ્પદ તો આ છે ને, જો એમ કીધું ને, પદ યહે આય હે, જ્ઞાન કહ્યું છે ને, આય છે આય છે, જ્ઞાન કહ્યું છે નિદ્રાધિકાર. હા ભાઈ, એ તું આય છો ને અંદર, એ તારો પદ આનંદ ને જ્ઞાન અંદર તું છો ને, આ બહાર માં ક્યાં વખરે છે? સમજાનું કાંઈ, ઘર જો પર પદ મે ન તેરો, પદ યે ચો દુઃખ સહે, આ પદ યે, આ પદ કહ્યું છે ને પ્રભુ, અંદર અનાકુળ ની શિલા પડી છે ને, એ આનંદ ની અતિન્દ્રિય આનંદ ની પાંચ અરૂપી ચૈતન શિલા છે, આ પદ રહ્યું ભાઈ. ક્યાં દુઃખ સહે, આ પદ પડ્યું છે ને, દુઃખ કેમ સહન કરે છે એમ કે છે, આવું પદ છે ને શાંત રસ નો ભગવાન, એને છોડીને આ દુઃખ કેમ સહન કરે છે? વજન છે એ માટે મેં નથી જોઈએ, આમાંથી જોઈએ એમાં નિર્ધ્રમ છે ને, સમજાણું કઈ ઘરનું નથી દેવાનું ભ્યા ક્યાં. હું છે ને અપદ, અપદ અપદ ઉપર છે ને, એ પણ ક્યાં છે? પદાસ્વાદ યોગ છે એ પણ છે, આ એક જ પદાસ્વાદ યોગ છે, એકમ હિ તત્વાજ્યમ વિપદામ અપદમ પદમ, અપદાની ભાષંતી પદાની અન્યાની યુર, આ એક જ પદ આત્માદ યુગ છે. ભગવાન આત્મા એ જે વિપત્તિઓનું અપદ છે, જેમાં વિપત્તિ પદ છે નહીં, એવા આપજાઓના સ્થાન નથી, અને તેની આગળ અન્ય પદો કે અપદ ભાષે એ પદ. આ સંસારા પ્રતિપદ મમી રાજ નો નિત્યમ વસ્તા, અહીં ભાઈ રાજ્ય શબ્દ આપ્યો છે,
રાગ વાપરી અને રાગ ના વાપરી. આ સંસારા પ્રતિપદ મમી રાજીનો નિત્ય મત્તા સુખતા યસ્મિન પદમ પદમ તદ્વિગુજ્યમ તમ અંધા ચૈતન્ય ધાતુ. ભાઈ આમ ચૈતન નો આનંદ નો ખાતું કરનારો ભગવાન છે ને ભાઈ, એ આઈ છોડે પ્રભુ તો આઈ છોડીને ક્યાં ધાત થાય છે? સમજાય છે? એ તઈ એતમ પદમ ઇદમ ઇદમ ચૈતન્ય ધાતુ શુદ્ધ શુદ્ધ સ્વરસ ભરસ હે અંધ પ્રાણીઓ, આ અનાદી સંસાર માંડીને પર્યાય રાજી જીવો જો ઈચ્છો રાજી જીવો આ રાગ મતા જીવો બનાયા સદાય મત પ્રવર્તા પૂતા ઊંધો છો એ અપદ છે, અપદ છે. આ કર ભાવ રે આ તમારો પદ આ છે રે આ છે જો અહીંયા આવી પદ્ય છે પદ્ય એ શબ્દ જો છે ભગવાન અંદર ખબર ન મળે. ઘરમાં મૂડી ગોતવા જાય બાદ પદ્ય હે ક્યો દુઃખ સરે અહીં આનંદ પીડ્યો છે દુઃખ કેમ સમ કરે છે એમ કે હોવ સમજે ને હોવ સુખી સ્વપદ રચી દાવ મત ચૂકો યહે. અરે આરું તારું પદ, અરે ઘરે ભર્યો ભંડાર અને આ યથા કોઠણા તારે કે છે લોકો મને કહેતા એના ઘરે આવી તારી સ્ત્રી અને આ જ્યાં ક્યાં વાઘરાનમાં ફરે છો ઘરે સમજાણો એમાં તારે ઘરે ભગવાન પ્રયાસ ને ભાઈ એ ભગવાન ને મળવા જતો નથી ના અધિકાર ને જ્યાં ત્યાં મળવા હાલ્યો જાય શું છે આપણને સમજાણો. હે દોલત રામ એ પદ તારું નથી એ દુઃખ કેમ સહન કરે છે? હે દોલત રામ અબ હવે સ્વપદ તારું આત્મસિદ્ધ પદ તેમાં રાજી રાખીને સુખી હો યહે આ દાવ અવસર મુક્ત કહો. આ દાવ અત્યારે અવસર સમજાણો. આ દાવ હે સદ અવસર આ ગયા હે તો યાદ હમણાં ટોલનું મળ્યું ટોલનું આવે છે ને સદ અવસર આ ગયા તેરી આવશે નજર ને આવશે રે ભગવાન પડ્યા રે અંદર માં નજર ને આવશે રે નયણે ના નીરખ્યા હરી પેલો છેલ્લો શબ્દ છે. આ ભાઈ બહુ મૂળે મારો મારો નવનીતભાઈ આખું મોઢે છે ને નવનીતભાઈ ના આખું મોઢે આપણું શ્રેષ્ઠ આ દાવ સર આ દાવ મારા બધા બ્લાવ નથી નાખતા પા શું કરે કે છે કે પા દાવ નાખવાનો અવસર છે આ મચું કરે માન કાળા એવો થોડો આવો એમ આ રાગ મો અજ્ઞાન રૂપ અગ્નિ જો રાગ નો મો છે અનાદિકાલ થી હંમેશા સંસારી જીવને દુઃખી કરી રહી કોણ અગ્નિ રાગ ઉઠી તેથી જીવો એ નિશ્ચય રત્નત્રયમય સંતારું અમૃત નું કામ કરવું જોઈએ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે આત્માનું અમૃત એ આત્માની દ્રષ્ટિ થઈને એને અમૃત સ્વરૂપ કહેવાય છે એનું સેવન કરવું જેથી રાગ દ્વેષ મોહનો નાશ થાય છે. વિષય કષાય નું સેવન હું ઘણા કાળથી કરી રહ્યો છું આનંદ કાળથી કરતો આવે હવે તેનો ત્યાગ કરી આત્મપદ પ્રાપ્ત કરવું જોઈએ. તું દુઃખ શા માટે સહન કરે છે? મૂંઢતાથી સહન કરે છે
ભાન છે ને તારું વાસ્તવિક સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન સુખ ને અનંત વીર્ય અંદર છે. આ એમાં તું દ્રષ્ટિ કરને લીન. હા તારું ઘર તારી પાસે ઘરમાં આવ્યો નહી. શું ગાયું નતું હમણાં? અપના નિજ ઘર પાયા નહી પાયા શું ને કબહુ નિજ ઘર ના આવ્યો પર ઘર પરખડી રખડી ને મળી ગયો. ભગવાન આત્મા બાપુ અંદર પૂર્ણાનંદ નિજ ઘરમાં કોઈ બી આવ્યો? હવે તો આવ્યો, હવે તો આવ્યો એમ કે છે. હે કર્મ ભાઈ પાછા પણ કર્મ માર્ગ દે તાર થાય ને મારે તારા આવું કોણ કર્યું તને પણ વિષય સેવન તો કર્યું. હવે તેનો ત્યાં આતંકપદ વાત કરું તું દુઃખ સામાજિક સહન કરે તારું વાસ્તવિક સ્વરૂપ તો આ છે. તેમ કરવાથી સાચું સુખ મોક્ષ મળી શકશે. હે દોલત રામ, હે દોલત રામ, આત્માના અનંતી દોલત નો રામ દોલત રામ છે. એનું નામે દોલત રમાયું છે. દોલત રામ છે આત્મા. ધૂળની દોલતમાં કઈ નથી. હેરાન હેરાન થઈને મરી જાય મારા સ્વચ્છતા છોડતા નથી. એ જીવ હવે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કર, ઓળખાણ કર. આ ઉત્તમ અવસર વારંવાર મળતા નથી. ભાઈ ગાય બધા નાણા મળશે પણ ટાણા નહીં મળે. ને ગાયું પૈસા ખર્ચાવા હતું. અહીં કે છે બાપા આવા ટાણા નહીં મળે. નથી ખાતી ભાઈ લગ્ન બગન હોય ને ત્યાં ગાય આવા ટાણા નહીં મળે. એ મોનભાઈ મોટા મોટા કરી ઉસકે. એ મોહનભાઈ જાગો રે ઉઠો રે આમ લગ્ન આવ્યા આને એમ કરી જાય મારા. એમ આણા નહીં મળે ત્રાણા એમ કરીને ખર્ચો કઈ ઘરની ઉજવા કરવા ઉજવાય નથી. મેલા કરે ને તું ઘર અહીં તો કે છે એ આત્મા જાય રે જાય તારા ઘર ઉજાવા કર બાજુ. સમજાણો આ ઉત્તમ અવસર અનુભવતો નથી. તેથી આ અવસર ગુમાવ નહીં. સંસાર નામોનો ત્યાગ કરીને મોક્ષ પ્રાપ્તિનો ઉપાય કર. અહીં વિશે કેમ સમજવું? જોવા બધો છેલ્લી ભલામણ ઉદ્દેશ કેવો આપો? જીવ અનાદિકાળથી મિથ્યાતૃપી અગ્નિ અને રાગે પોતાના અપરાધથી દુઃખી થઈ રહ્યો, પોતાના અપરાધથી થઈ રહ્યો છે. પોતાના સુલટા પુરુષાર્થથી સુખી થઈ શકે? આવો નિયમ હોવાથી જળ કર્મના ઉદયથી તે કોઈ પરના કારણે દુઃખી થઈ રહ્યો છે અને પરવડી જીવને લાભ નુકસાન થાય છે એમ માનવું તે બરાબર નથી. સમજાણ થાય? કર્મને લઈને દુઃખી થયો, કર્મને લઈને રખડ્યો છું, કર્મને લઈને હેરાન થયો, એ વાત માનવું હાચું? છેલ્લી વાત છે ગ્રંથ રચનાનો કાળ ને તેમાં આધાર. એક નવ વસુ એક વર્ષ થી તીજ શુકલ વૈશાખ કયો તત્વ યુગ દેશિયા લખી બુદ્ધ જન કી બાત લઘુ દી તથા પ્રમાદ સે અર્થ કી ભૂલ સુધી સુધાર કરો સદા જો પાવો ભવકુળ. દોલતરામ એ પંડિત પૂજન કરાળાની કથની નો આધાર લઈને આ કહ્યું. એ ઢાળાનો વ્યાખ્યા કર્યો છે. પેઢીઓ નીચે છે. આ ગ્રંથમાં છ પ્રકારના છંદ અને સપ્રથમ છે. તેથી જેમ તીક્ષ્ણ શસ્ત્રોના પ્રહારને રોકનાર ચાલ હોય છે તેમ જીવને અહિતકારી શત્રુ મિથ્યા દ્રાગાદી આશ્રવોને અજ્ઞાનંદકારને રોકવા માટે ઢાલ સમાન આ છ પ્રકરણ છે. આ છ અધિકાર ઢાલ સમાન છે. તેથી આ ગ્રંથનું નામ છ ઢાળા રાખવામાં અઢારને વિક્રમના 1918 થી 91 ના વિશ્વાસો
ના બીસ ને આ ચઢાવા ગ્રંથ રચના કરી છે. મારી અલ્પબુદ્ધિ તથા પ્રમાદથી તેમાં ક્યાંય શબ્દની કે અર્થની ભૂલ થઈ ગઈ હોય, બુદ્ધિમાન તેને સુધારીને વાંચે, જેથી કરીને જીવા સંસાર સમુદ્ર રવામાં શક્તિમાન દશમ થી શરૂ કરી થાય. રવિવારે પૂર્ણ થાય છ થાળા, છેલ્લો એક બોલ થોડોક લઈ લઈએ, છેલ્લો થોડો છે ને એક કોઈ દ્રવ્ય અને દ્રવ્ય નો કરતા ખરો, એમાં બધામાં છે, બધામાં છે. એમાં તો ઘણું આવી ગયું છે, વિદેશ કરતા પૂછે કરતા છે, બીજો કોઈ કરતા નથી. કોઈ દ્રવ્ય અંદ્રવ્ય નો કરતા ખરો, આત્મા નો સ્વભાવ તો જ્ઞાતા દ્રષ્ટા છે. છેલ્લું બધું કાઢી નાખીને છેલ્લું આત્મા નો સ્વભાવ તો દ્રષ્ટા જ્ઞાતા છે. છોકરાઓ હવે પોતે કેવો દેખવાવાળો જાણવાળો તો રહેતો નથી, હું તો એક જાણનાર દેખનાર આત્મા નાતા દ્રષ્ટા છું. એમ રહેતો પણ જીવી પદાર્થો ને તે દેખે જાણે તેમાં ઈશ્વરની પણ માને માને છે, ઈશ્વરની છે નહી, જાણનાર દેખનાર આત્મા છે. જગત ની ચીજો જણાય યુગતા એના માટે આ જાણના છે, બીજું કઈ વચમાં નથી. પાંચ છોકરા છે એમાં એક છોકરો એનો હોય, આમ દેખે તો પાંચે ને એક આવ્યું, બરોબર નહીં, જાણવાનું શું ફેર એમાં. આ મારો ઈ ક્યાંથી આવ્યું, ઉભો કર્યો તો પાંચ છોકરા ઉભા એ કાઢે, એમાં એનો એક છોકરો એમ માટે આ મારો, હું મારો ક્યાંથી આવ્યું, પાંચે ને જાણવા માંગતો છો જાણનાર. હે ચહેરો મોરો એની જેવો ક્યાં હતો, ધૂળમાં એટલું પરમાં છે. આકાર ને પ્રકાર ની ભૂલી ગયો સમજાવ કઈ, એમ મકાન એમ દાદી નો એમ લક્ષ્મી એમ જે જ્યાં દેખે તો જાણવા દેખાવાળો છે. એમાં આ મારું ક્યાંથી એમાં લીધું છે, એમાં હે જલ્દી કેવી રીતે જાય, કોણ જાય છે, પોતાનું જ્ઞાન મારે છે, જાય ત્યાં આવે ત્યાં. જે પદાર્થ ને દેખે જાણે તેમાં ઈશ્વર નું માને છે એમ કેવું છે, એ નહીં, એ તો જાણવા દેખવા લાયક છે આત્મા, નહીં જાણવા દેખવા નહીં એવી છે. વચમાં એક લાગણું ખો હે વચમાં, આ મને ઠીક છે ને આ છે મારા, આ મને ઠીક નથી આ નહીં મારા, આ મને ઠીક છે આ છે મારા, આ મને ઠીક નથી આ નહીં મારા, એ વચ્ચે લાગણું થાય હે. બધી બાઈ તો ઘણી છે, આ મારી બા એમ કેમ થી ક્યાંથી છે, પણ બધી બહિરાઓ ઘણા છે આત્મા થઈ ખરી તો જ્ઞાન માં જાણવા લાગશે એને કે હે, એ અંદર ભ્રમણા ખોવે મારો એમ કે ન કીધું, ઈશ્વર માને છે તેથી રાગી દિવસે થાય છે, માને મારે રાગી જ્ઞાન એ તો જ્ઞાતા દ્રષ્ટા છે, જાણવા એ જણાવેલી વસ્તુ છે. વચ્ચે બે વ્યક્તિ તો સંબંધ સંબંધ ઉભો કરે છે, નથી ને ઉભો કરે છે, કોઈના સદભાવ ને કોઈના અભાવ ને ઈચ્છે છે, પણ તેનો સદભાવ કે અભાવ આ જીવનો કયો થતો નથી. આ હોય તો ઠીક, આ રહે તો ઠીક, હો રહે તો ઠીક એટલે એનું રહેવું કઈ કરાધીન છે, આ રહે તો ઠીક, આ અનુકૂળ આટલા આટલા પડદા છે ને બહુ સારું. અને કોઈનો અભાવ છે, રોગ આજે રહ્યો જાય આબરું વહી જાય તો અનાબરું છે, ચાલી જાય તો ઠીક, પણ એમ ચાલી જાય એ તો જગત ના પદાર્થ છે એના
જગત નહીં, જો આખું લખ્યું સુંદર છે અંદર કોઈ નો સદભાવ અભાવ છે આ જીવ નો કર્યો થતો નથી. અંદર તો છે, અમારું પૂછ્યું કેમ છે કે શ્રીકૃષ્ણ રાજ્ય ચમકી બધું કાઢે અંદર, કારણ કે કોઈ દ્રવ કોઈ અંદર નું કરતા છે નહીં. શું સદભાવ એટલે એની હયાતી રહે અને હૈયાતી છોડવા માંગી એટલે હૈયાતી ચાલી જાય. સારા અધીન એ છે, એને આધીન આવે ને એને આધીન જાય છે. પણ સર્વદ્રવ્યો પોતપોતાના સ્વભાવ ઉપર રમે છે, એને કારણે આવે ને જાય, ચિંતાડે કારણે જાણે દેખ બસ, બાકી કઈ સંબંધ બીજો. આ માત્ર આજી વ્યર્થ કસાય ભાવ કરી વ્યાકુળ થાય છે. મફત નો જાણવું દેખવું છોડી મારા માની પોતા માની દુશ્મન માની વેરી માની મિત્ર માની વ્યર્થ કસાય કરી દુખી માટે હે જીવ આવા પ્રાણા મેળા હવે શોષ એમ છે કહ્યું ને, આવા હવે રાખવા જેવો નથી.